તમને ઘૂંટણ કરી બેસવાની પદ્ધતિ જોઈને અમને આભાસ થઈ રહ્યો છે કે તમે એક મેકના પ્રેમના કરારમાં બંધાવા જઈ રહ્યા છો. નરિયા, આજે કોલેજનો છેલ્લો દિવસ છે. આજે તારી ભવાઈઓ ચાલુ કરી છે ને તો ઘરે જવા લાયક નહીં છોડું. તમે તમારી ચેતવણીને અમલમાં લાવશો તો પણ અમોને અમારા કાળજા કેરા કટકામાં અમીબાના અંત સમાન પણ દુઃખની લાગણી નહીં થાય, કારણ કે અમોને અમારા આવાસ સ્થાન પ્રત્યે કદાપી કોઈ લાગણી બંધાઈ જ નથી. ને અમોના નિવાસ સ્થાનનું વર્ણન કરું તો તબકડું ભરીને તેલ લઈને એમાં મેથી, રાઈ, જીરું, ધાણા, જીરું, હિંકોકમ નાખીને કરેલો વઘાર ઘરની લાદી પર ઢોળાઈને સુકાઈ ગયો હોય તેવી અમારા ઘરની લાદી છે. સાવડીના પીછા દ્વારા ગુથીમાં તૈયાર કરવામાં આવેલ કાઠી ને સંત અષ્ટાવક્રના અંગો પાંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ લંબ ચોરસ લાકડાને ફરતે વીંટાડીને જે વસ્તુ દીવાલ, નાના ભૂલકાઓ ખરબચડી લપસણી ખાય ને એમની ચડ્ડીઓમાં જે પ્રમાણે છિદ્રો આકાર લે તેવી અમોના ઘરની બારી, મોર કળા કરીને પીછાઓને 90 અંશના ખૂણે ફેલાવીને જેટલો વ્યાસ થાય ને તેટલું અમોનું છાપરું, કોઈ પરમપુરમ ધરમ ધૂરમ કથા કરવા બેસે ને જેટલી વ્યાસપીઠનો ઉપયોગ કરે તેટલું અમોનું રસોડું. બસ એક જ વાતનો આનંદ છે કે દ્રષ્ટિ ગોચર થાય ને નભ ને ભૂમિનો મેળ ખાય તે ક્ષિતિજ રેખા સુધીનું મારું શૌચાલય એ ને ખુલ્લી હવામાં બેસીને ઠંડો પવન પછવાડે અથડાતા જે આહલાદક આનંદનો અનુભવ થાય અને પાણીની છાલકની લય સાથે અમારા બનેવીનો મંત્ર મુગ્ધ કરી દેતો હેલો એ જાગરી માલણ જાગ ચાલ ચગાડું તારી મારણ ચાલ.